નમસ્કાર મિત્રો, હું કાજલ રામાણી આપનું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજની વાત ખાસ છે, આપણે એક મિત્રએ મોકલેલી છે, તો ચાલો શરૂ કરીએ. કોકિલા પરણીને સાસરે આવી, એ દિવસે જ એના માથે પનોતી બેઠી. એનો પતિ પરાગ તો ખૂબ સારા સ્વભાવનો, પરંતુ એ તો આખો દિવસ ખેતરે ખેતી કામમાં વ્યસ્ત. સાંજે ઘરે આવે ત્યારે થોડી રાહત, સ્વભાવે તેની નણન ચેતના પણ ખૂબ સારી, પરંતુ સાસુ ગોમતી આખો દિવસ કચ કચ સિવાય કશું જ નહીં. રસોઈમાં શાક થોડું વધારે ચડી ગયું હોય તો તરત જ મોઢામાંથી શબ્દોના તીર છૂટે, અલી આ શાક તો બાફીને ડૂવો કરી દીધું, તારામાં કાંઈ વેતા જેવું છે કે નહીં? રોટલો થોડો વધારે ચડે તો બાળીને કોલસો કરી નાખ્યો, અને સહેજ ઓછો ચડે તો સાવ કાચો કચ. શાકમાં મરચા મીઠા બાબતે પણ મોડું થૂક જેવું અને તીખું લાય જેવા શબ્દો સાથે મેણાની માર સતત કોકિલા પર વરસાવતી રહે. ક્યારેક વાત વધી જાય ત્યારે નણંદ ચેતના માને કહે, માં આજ તો શાક મેં બનાવ્યું છે. બિચારી કોકિલા ભાભીને કેમ વઢે છે. ગોમતી તરત જ ચેતના સાથે પણ ઝઘડો કરી બેસે, તું તો વચ્ચે બોલીશ જ નહીં, તમે બે જણિયું એક થઈને મને ખોટી પાડો છો. પણ એમ હું તમારાથી ડરી જાઉં એવી નથી હું. ઝઘડા માટે ના હોય કોઈ વાત કે ના હોય કોઈ વિષય, બસ ઝઘડો અને ગોમતી એકબીજાના પર્યાય. ઘણી વાર તો ફારસ જેવું થઈ જાય. કૂતરું ઘર બાજુ જતું હોય અને કોકિલાના મોઢેથી કૂતરુંને હાડ્યું કૂતરી વાક્ય અનાયાસે નીકળી જાય ને, તો પણ કોકિલાનું આવી જ બને, તે કૂતરીના બહાને હાડ્યું કૂતરું મને કીધું છે, પછી તો ગાળોનો વરસાદ. હા હા, હું કૂતરી છું, તું સ્વર્ગની અપ્સરા હોય તો ભલે રહી. ચેતના તો ચોખ્ખું કહીને સંભળાવે, માં તું ક્યાં કૂતરી છે, તે તારા માથે લઈ લીધું છે, બસ પછી તો થઈ રહ્યું. તમે બધા ભેગા થઈને મારવા બેઠા છો મને, પરંતુ એમ હું કઈ મરવાની નથી હો. પછી અડધી કલાક બેઠા બેઠા રોવે. છેવટે કોકિલા અને ચેતના વગર વાકે માફી માંગીને ગોમતીને શાંત કરે. નવરાશના સમયમાં તો ગોમતી ગમે તેને ઘરે પહોંચી જાય. મને કમને આવકાર તો મળે જ, એ ઘરના આંગણામાં કોઈ વહુવારું દેખાય તો તો વાતનો એક જ વિષય હોય. આ વહુનું પિયર ક્યાં ગામ થાય, ઈ ગામનું પાણી તો બહુ જ આકરું છે હો, થોડો દાબ રાખજો નહીં તો સામે થતા વાર નહીં રાગે. જુઓ આ મારે કોકિલા વહુ મારી સામે એક હરફ પણ ઉચ્ચારી શકે નહીં, હાડકા ભાંગી નાખો બેટીના. ધીમે ધીમે ગોમતી આખા ગામમાં વગવાઈ ગઈ, કારણ કે આ ઝઘડાળો સ્વભાવ ઘર પૂરતો થોડો હતો, અડોશી પાડોશી સાથે પણ આવું જ વર્તન. એટલે તો ગોમતીને કોઈ આવતા જુએ કે તરત જ ગોમતી ભાડેના એમ ઝાપાના કટલા બંધ કરી દે કે પછી આડાઅવળા થઈ જાય. જ્યાં સુધી ગોમતીના પતિ મોગજીભાઈ હયાત હતા ત્યાં સુધી ઠીક ઠાળું હતું. મોગજીભાઈ 100 વીઘા જમીનના માલિક, ખમતું ઘર, ઘેર કાયમ માટે બે ભેંસો દૂધણી તો હોય જ, એટલે છાસ પાણી માટે સૌ આશા કરે. મોગજીભાઈ સ્વભાવે પણ ઉદાર દિલ, ગામમાં કોઈને કંઈ પણ જરૂર પડે તો મોગજીભાઈ પાસે દોડીને આવે. આ બધા કારણોથી ગોમતીના વઢકણા સ્વભાવ સામે સૌ આંખ આડા કાન કરે. એટલું સારું હતું કે મોગજીભાઈના લક્ષણો પરાગમાં ઉતરી આવ્યા હતા. અડોશી પાડોશી અને ગામ લોકો સૌ આ માન્ય રાખે અને એટલે જ તો સૌ ગોમતીથી દૂર ભાગે. કોકિલા 7 ધોરણ ભણીને પરાગ મેટ્રિક પાસ, પરાગ માના સ્વભાવથી સંપૂર્ણ પરિચિત હતો, પરંતુ ગમે તે હોય મા તે મા છે ને, એટલે તો સાસુ વહુના ઝઘડામાં ક્યારેય માથું ન મારે. એને કોકિલામાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને કોકિલા તો સામેથી જ કહેતી, તમે ક્યારેય કોઈ ચિંતા ન કરશો, સાસુ તો માં જ છે ને. આમે કોકિલા ગોમતી સામે ક્યારેય એક પણ શબ્દ બોલતી ન હતી, એને તો ગોમતીના શબ્દ બાણ માત્ર ઝીલવાના જ હતા ને. ચેતના પરણીને સાસરે ગઈ, હવે તો પૂછું જ શું, આ મારી છોડી હતી એટલા ઘડી બરાબર હતું, પણ તને હવે કહેવા વાળું કોણ, હવે તો તું સાવ ફાટી જઈશ, પરંતુ મારી આગળ તારું કઈ નહીં ચાલે. મૂઠ મેલી વીઘા, જાદુ મંત્ર જે કરાવવું હોય ને તે કરાવજે, પરંતુ ઘી દૂધ ખાધેલી આ ગોમતીને કાંઈ નહીં થાય. જો કેવી અડીખમ છું, ઝઘડાને ક્યાં કોઈ વિષય જોઈએ. કોકિલાને તો હસવું કે રડવું એ જ ન સમજાય, બસ એને તો હવે સાસુનો સ્વભાવ કોઠે પડી ગયો હતો. કોકિલાના પિયર સુધી ગોમતીના સ્વભાવની વાત પહોંચી ગઈ હતી, પરંતુ ગોમતીના મા બાપ આગળ કોઈ રાવ ફરિયાદ નહીં. એને મોઢે તો એક જ વાક્ય, જગત છે આ તો, મનમાં આવે એ બોલે, બાકી હું સાસરિયામાં સુખી જ છું, તમે સૌ મારી કોઈ ચિંતા ફિકર કરશો નહીં. સમયના વહેણામાં સરકતા સરકતા કોકિલા બે બાળકોની માતા બની. પ્રથમ ખોળે દીકરી જન્મતા જ ગોમતીનો કકડાટ વધી ગયો. ભમરાડીએ પેલા ખોળે જ પથરો પટક્યો. 2 વર્ષના મેહણા ટોણાએ કદાચ ભગવાનને પીગડાવ્યા હોય કે ગમે તે હોય, પરંતુ બીજા ખોળે દીકરાનો જન્મ થતા જ કંઈક રાહત થઈ. પરંતુ આ તો સાસુ ગોમતી,
એને આમ ખુલ્લામાં નવડાવીને મારા દીકરાને કોકની નજર લગાડી દઈશ, માંદો પડવો છે કે શું તારે? આ એના લમડે કાળું ટપકું કર, આ તારા બાપે આપેલ સોનાનું ઓમ નહીં પહેરાવ તો નહીં ચાલે? એક તો મારો છોકરો રૂપાળો છે, એમાં પાછું ઓમ પહેરાવીને તારે એને માંદો પાડવો છે? સારું છે ને, છોકરો અને છોરી બે મારા પરાગ ઉપર ગયા છે, જેવો વાક્યનો મારો તો સતત કોકિલા ઉપર થતો જ હતો. હા, કોકિલાના દીકરાને તો કોઈની નજર ન લાગી કે ન બીમાર પડ્યો, પરંતુ ગોમતી જરૂર બીમાર પડી. કોકિલાએ દવાખાને લઈ જવાની વાત કરી, પરંતુ આ તો ગોમતી વહુની વાત એમ કઈ માને? મોતી ઝરો એટલે કે ટાઈફોઇડ માથે ચડી ગયો, ત્યાં સુધી આચર કુચર દવા દારૂ કરીએ ગયા, છેવટે દવાખાને દાખલ થવું પડ્યું, લોહીના બાટલા ચડાવવા પડ્યા. રક્તદાનના ડરના એ સમયમાં કોકિલાએ રક્તદાન કર્યું. કેવા કર્મ સંજોગ કે વઢપની સાસુ અને શાંતિ પ્રિય વહુનું બ્લડ ગ્રુપ પણ એક જ હતું. 15 દિવસે ઠીક થતા ગોમતીને કોકિલા ઘરે લઈ આવી. ગોમતીની ખબર જોવા માટે મહેમાનોનો દોડ શરૂ થઈ ગયો. અલાયદાએ ઓરડામાં ગોમતીનો ખાટલો આવેલ મહેમાનો ગોમતીને બોલાવીને સાંત્વના આપીને બાજુના ઓરડામાં વાતે વળગે. કોકિલાના પિયરમાંથી પણ સમાચાર લેવા આવ્યા હતા. મોતના મુખમાંથી પાછી ફરેલ ગોમતી સર્વા કાને બાજુના ઓરડામાં બેઠેલ મહેમાનોની વાતો સાંભળ્યા કરે. આ કોકિલા હોઈને ગોમતી માને જીવતા ઘરે લાવે. 3-3 દવાખાને ગોમતી માને ડોક્ટરે ના પાડી હતી. ડોક્ટર છૂટી પડ્યા કે અમે દવા નહીં કરીએ, આ ડોસી મને કાંઈ નથી. આ કોકિલા હોઈને ડોક્ટરને વિનંતી કરીને 4th દવાખાને દાખલ કરાવે. 3-3 દિવસ તો કોકિલાએ ખડે પગે ઊભા રહીને દવા કરાવી. 4th દાડે તો બધાએ ના પાડતા હતા, તોય કોકિલાએ એનું લોહી આલ્યું. બાકી સૌને ખબર છે કે ગોમતી માએ કોકિલા સાથે કેવું વર્તન કર્યું છે. 5-1 દિવસમાં મહેમાનોનો ઘસારો બંધ થઈ ગયો. ગોમતી ખાટલામાં ચૂપચાપ પડી રહે અને આંસુ સાર્યા કરે. કોકિલા સતત પૂછ્યા કરે, માં તમે કંઈ બોલતા કેમ નથી? તમારા શબ્દો સાંભળવાની તો મને કાયમની ટેવ પડી ગઈ છે, તમારા ઠપકા વગર મને ચેન નથી પડતું, કંઈક તો બોલો માં. પરંતુ ગોમતીનો કોઈ જવાબ નહીં. કોકિલા અને પરાગને ચિંતા પેઠી. ગોમતી માનું ક્યાંય છટકી ના જાય, પેટ ભરવા પૂરતું ગોમતી જરૂર ખાતી હતી. કોકિલા મોસંબી નારંગીનો રસ મહાપરાણે પીવડાવતી અને ફળફળાદી પણ વિનંતી કરી કરીને ખવડાવતી હતી, પરંતુ ગોમતીની આંખોમાંથી આંસુ સુકાતા ન હતા. આમને આમ 15 દિવસ વીતી ગયા. અડોશ પડોશમાં પણ વાતો થવા માંડી કે ગોમતી માનું નક્કી છટકી ગયું છે. ગોમતી માએ 15 દિવસે મોં ખોલ્યું. પરાગ, ચેતના અને 2-3 પડોશી પણ હાજર હતા. ગોમતીના મોઢામાંથી શબ્દ સર્યા, શું બોલું બેટા, આ તારું લોહી મારા લોહીમાં ભળી ગયું છે, એ મને કાંઈ બોલવા દેતું નથી. તારા લોહીએ મારા ઝઘડાળું સ્વભાવને બાળીને ભસ્મ કરી નાખ્યો છે, ને એના વગર તો આજ સુધી મને બીજું કાંઈ બોલતા પણ ક્યાં આવડ્યું છે? મારી દીકરી મને માફ કરી દે. કોકિલા દીકરી, કોકિલા ગોમતીને ગળે વળગી પડી, રડતી આંખે સાથેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. માં 15 દિવસે દવાખાને બતાવવા ગયા, બધું બરાબર હતું. દવાખાનેથી પાછા ફરતા બજારમાં ફોટો પડાવવાની દુકાન દેખાતા જ સાસુ ગોમતીએ કોકિલાને કહ્યું, હેડલી, તારો ને મારો ભેગો ફોટો પડાવવો છે. ફોટો પડવા માટેના બાકડા પર ગોમતી માં કોકિલાને બાત ભીડીને બેઠા અને કોકિલાના ગાલે બટકી ભરીને ફોટો પડાવ્યો. બીજા અઠવાડિયે તો એકલા શહેરમાં જઈને ફોટો મઢાવીને ઘેર લાવીને ઓસરીની ભીતે લટકાવી દીધો. આખા ફળિયામાં વધારે ખાઈ આવ્યા. અલી, આવો સૌ જોવા અમારી સાસુ વહુનો ફોટો. સમય મળીએ સૌ નજર નાખી જતા હતા. ફોટો જોઈને સૌ મોઢામાં આંગળા નાખી જતા હતા. મિત્રો, વાત પસંદ આવે તો દરેક સાસુ વહુ સુધી શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.